સ્વામી નારાયણ હરે, શ્રી સ્વામી નારાયણો વિજય તેતરામ, શ્રીજી મહારાજના વચનામૃતનો પરથારો. પાતુમ ધર્મ મધર્મ મુત્ખનયિતુમ શ્રી ભક્તિ ધર્માંગતો જાતાયોત્તર કોશલેષુ દયયા સર્વેશ્વરેશાય ચ તૃપ્તિમ વાક્ય સુધાર સૈર્વિદદતે નૈજેર નિજાનામ મુહુ સ્તસ્મૈ શ્રી હરયે નમોસ્તુ સહજાનંદાય સદવર્ણિને. જ્ઞાનેન ધર્મેણ યુતામ વિરક્ત્યા મહાત્મ્ય બોધેન ચ યો નિજસ્ય પ્રવર્તયામાસ ભુવિ સ્વભક્તિમ સ શ્રી હરિર્નોસ્તુ મતિ પ્રદાતા. અજ્ઞાન સંગનમ ગહનામ ધકારમ નિજાશ્રી તસ્વાંત ગુહાગતમ યહ અપાહ રજ્જાન દિવાકરહ શ્રી ધર્માં જન્મા જયતિ પ્રભુઃ સહ. પ્રોત્કાની યાની વચો મૃતાની શ્રી સ્વામિના તેન નિજાશ્રિતેભ્યઃ તેષાં લિખામહ કતિચિત્ દીય તુષ્ટયે યથા બુદ્ધિ યથા શક્તિ યથા શ્રુતમ ચ. તત્રાદૌ શ્રી હરેસ્તસ્ય જન્માદિ ચરિતમ શુભમ કથયામહ સમાસેન તદીયાનંદદાયકમ. શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. તે કેવું છે તો કોટી કોટી સૂર્ય ચંદ્ર ને અગ્નિ તે સરખું પ્રકાશમાન છે ને દિવ્ય છે ને અત્યંત શ્વેત છે ને સચ્ચિદાનંદ રૂપ છે. અને જેને બ્રહ્મપુર કહે છે, અમૃતધામ કહે છે, પરમપદ કહે છે, અનંત અપાર કહે છે, બ્રહ્મ કહે છે, ચિદાકાશ કહે છે, એવું જે એ અક્ષરધામ, તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે તે કેવા છે તો જેને પુરુષોત્તમ કહે છે, વાસુદેવ કહે છે, નારાયણ કહે છે, પરમાત્મા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે, ઈશ્વર કહે છે, પરમેશ્વર કહે છે, વિષ્ણુ કહે છે. અને વળી તે ભગવાન કેવા છે તો ક્ષર અક્ષર થકી પર છે, સર્વજ્ઞ છે, સર્વકર્તા છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, સર્વ કારણના કારણ છે, નિર્ગુણ છે, સ્વપ્રકાશ છે, સ્વતંત્ર છે, અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમને ઉપાસના કરવા યોગ્ય છે. અને અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તે રૂપ છે લીલા જેમની એવા છે. અને પ્રકૃતિ પુરુષ, કાળ, પ્રધાન પુરુષ ને મહત્વત્વાદિક તે જે પોતાની શક્તિઓ તેના પ્રેરક છે. અને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે ને સદા કિશોર મૂર્તિ છે ને કોટી કોટી કંદર્પ સરખા સુંદર છે અને નવીન મેઘ સરખો શ્યામ છે વર્ણ જેનો એવા છે. અને અમૂલ્ય ને દિવ્ય એવા જે નાના પ્રકારના વસ્ત્ર ને આભૂષણ તેણે યુક્ત છે. અને કાનને વિશે મકરાકાર કુંડળ ધરી રહ્યા છે અને મસ્તકને વિશે નાના પ્રકારના રત્ને જડિત એવો જે મુકુટ તેને ધરી રહ્યા છે. અને શરદ ઋતુનું જે કમળ તેની પાંખડી સરખા અણિયાળા છે નેત્ર કમળ જેના એવા છે. અને રૂડું એવું જે સુગંધી માન ચંદન તેણે કરીને ચર્ચ્યા છે અંગ જેના એવા છે. અને મધુરે સ્વરે કરીને વેણુને વજારે છે અને રાધિકાજી ને લક્ષ્મીજી તેમણે પૂજ્યા છે. અને મૂર્તિમાન એવા જે સુદર્શનાદિક આયુધ તથા નંદ સુનંદને શ્રીદામાદિક જે અસંખ્ય પાર્ષદ તેમણે સેવ્યા છે
અને કોટી કોટી સૂર્ય ચંદ્ર સરખા પ્રકાશે યુક્ત છે, મૂર્તિ જેની એવા છે, અને અનંત કોટી એવા જે કલ્યાણકારી ગુણ તેણે યુક્ત છે, અને ધર્મ જ્ઞાન ને વૈરાગ્યાદિક જે ઐશ્વર્ય તથા અણીમાદિક જે સિદ્ધિઓ તેમણે સેવ્યા છે, ચરણ કમળ જેના એવા છે, અને મૂર્તિમાન એવા જે ચાર વેદ તેમણે સ્તુતિને કર્યા છે, અને વાસુદેવાદિક જે ચતુર્વ્યૂહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વરાહાદી અવતાર એ સર્વેના ધરનારા છે, એવા જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તે જે તે આજે પોતાનું સમગ્ર ઐશ્વર્ય તેણે યુક્ત થકા પૃથ્વીને વિશે એકાંતિક ધર્મને પ્રવર્તાવવાને અર્થે ને પોતાના એકાંતિક ભક્ત જે ધર્મ ભક્તિને મરીચાદિક ઋષિ તેમની રક્ષા કરવાને અર્થે ને તેમને સુખ આપવાને અર્થે અને અનેક જીવના કલ્યાણ કરવાને અર્થે અને અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે કૌશલ દેશને વિશે પ્રગટ થતા હવા. હવે એ ભગવાન જેવી રીતે પ્રગટ થયા છે તે સંક્ષેપે કરીને કહીએ છીએ. એક સમયે મરીચ્યાદિક ઋષિ જે તે બદ્રિકાશ્રમને વિશે શ્રી નર નારાયણ ભગવાનના દર્શન કરવા સારું આવતા હવા. તે વાતને સાંભળીને ધર્મદેવ પણ પોતાની સ્ત્રી જે મૂર્તિ તેણે સહિત થકા શ્રી નર નારાયણના દર્શન કરવા આવ્યા. પછી તે ઋષિની સભાને વિશે ઉદ્ધવે સહિત બેઠા એવા જે શ્રી નર નારાયણ ઋષિ તેમનું દર્શન કરીને શ્રી નર નારાયણે માન્યા થકા ધર્મદેવ જે તે સભાને વિશે બેસતા હવા, અને મરીચ્યાદિક ઋષિએ શ્રી નર નારાયણ ઋષિ આગળ પ્રથમ કરી હતી જે ભરતખંડના વૃતાંતની વાર્તા, તેને શ્રી નારાયણ ઋષિના મુખારવિંદ થકી એકાગ્ર ચિત્ત થઈને ધર્મદેવ જે તે સાંભળતા હતા, તથા તે ઋષિને ઉદ્ધવ તે પણ તે વાર્તાને એકાગ્ર ચિત્ત થઈને સાંભળતા હતા. તે સમયમાં કૈલાશ પર્વત થકી દુર્વાસા ઋષિ જે તે શ્રી નારાયણ ઋષિને દર્શને આવ્યા. તેમનું કોઈથી સન્માન થયું નહીં, માટે તે દુર્વાસા ઋષિ તો એ ધર્માદિક સર્વેને શાપ દેતા હવા જે મારા અપમાનના કરનારા જે તમે સર્વે તે ભરતખંડને વિશે મનુષ્યપણાને પામો અને ત્યાં અસુર થકી અપમાનને તથા કષ્ટને પામો. એવા શાપને સાંભળીને ધર્મદેવે ઘણાક પ્રકારના વિનય યુક્ત વચને કરીને શાંતિ પમાડ્યા. એવા જે દુર્વાસા ઋષિ તે બોલ્યા છે, તમે સર્વે શ્રી નારાયણ ઋષિની વાર્તા સાંભળવાને વિશે આસક્ત હતા, માટે મુને ન દેખ્યો ને મારું સન્માન ન થયું એની મને ખબર નહોતી. તે સારું મેં તમને શાપ દીધો, પણ તે મારો શાપ તો નિવારણ નહીં થાય, પણ તે શાપ ભેળો હું તમને અનુગ્રહ કરું છું જે હે ધર્મદેવ, તમે ને આ તમારી સ્ત્રી મૂર્તિ તે બ્રાહ્મણના કુળને વિશે મનુષ્ય દેહ ધરશો, અને ત્યાં આ નારાયણ ઋષિ તમારા પુત્ર થશે, અને તમને ને આ ઋષિઓને મારા શાપ થકી મુકાવશે, ને અસુરના કષ્ટ થકી તમારી સર્વેની રક્ષા કરશે. એમ કહીને દુર્વાસા ઋષિ તો પાછા કૈલાશ પર્વતમાં ગયા. પછી શ્રી નારાયણ ઋષિ જે તે ધર્માદિક સર્વે પ્રત્યે બોલતા હવા જે અપરાધ વિના જે આ શાપ તમને થયો તેને જો હું ટાળવાને ઈચ્છું તો હું સમર્થ છું તે ટળી જાય, પણ હમણાં ભરતખંડને વિશે કયુગના બળને પામીને અધર્મ ને અસુર તે બહુ વૃદ્ધિને પામ્યા છે, તેમના નાશને અર્થે મારી ઈચ્છાએ કરીને જ એ શાપ થયો છે, તે મેં અંગીકાર કર્યો છે, માટે
હે ધર્મ, હું તમારો પુત્ર થઈને તે અસુરોનો ને અધર્મનો નાશ કરીશ ને તમારી સર્વેની રક્ષા કરીશ ને પૃથ્વીને વિશે એકાંતિક ધર્મને પ્રવર્તાવીશ, માટે તમે કાંઈ ચિંતા રાખશો માં ને પૃથ્વીને વિશે સર્વે મનુષ્ય દેહને ધારો, એવા વચન સાંભળીને ને શ્રી નારાયણ ઋષિને નમસ્કાર કરીને ધર્માદિક સર્વે જે તે મનુષ્ય દેહ ધારવાને અર્થે પૃથ્વી પ્રત્યે જાતા હવા. હવે ધર્મને મૂર્તિ જેવી રીતે પ્રગટ થયા છે તે કહીએ છીએ. જે કૌશલ દેશને વિશે ઇટાર નામે પૂર છે, તેમાં સર્વરિયા બ્રાહ્મણ સામવેદી પાંડે બાલ શર્મા નામે હતા. તે થકી ભાગ્યવતી નામે જે તેની પત્ની, તેને વિશે ધર્મદેવ જે તે સંવંત 1796ના કાર્તિક સુધી એકાદશીને દિવસે મધ્યાહન પછી પ્રગટ થતા હવા, અને પિતા જે તે વિધિએ કરીને તેમના જાત કર્માદિક સંસ્કારને કરતા હવા, અને 12મે દિવસે દેવ શર્મા એવું નામ ધરતા હવા, અને તે કૌશલ દેશને વિશે જ છપૈયા નામે ગામમાં ત્રવાડી કૃષ્ણ શર્મા નામે બ્રાહ્મણ, તે થકી ભવાની નામે જે તેની પત્ની, તેને વિશે મૂર્તિ જે તે સંવંત 1798ના કાર્તિક સુધી પૂનમને દિવસે સાયંકાળે પ્રગટ થતા હવા. તે પછી દિવસે દિવસે મોટા થયા ને શ્રી કૃષ્ણ ભગવાનની અતિશય ભક્તિ કરવા લાગ્યા, માટે ભક્તિ એવા નામને પામતા હવા. પછી એ ભક્તિના પિતા જે કૃષ્ણ શર્મા, તે જે તે પોતાની પુત્રી જે ભક્તિ, તેનો ધર્મના અવતાર જે દેવ શર્મા, તે સાથે યથાવિધિ વિવાહ કરતા હવા, અને એ જે પોતાના જમાય તેને પોતાના ગામમાં પોતાને ઘેર રાખતા હવા. પછી તે દેવ શર્મા જે તે ભક્તિ જે પોતાની પત્ની, તેણે સહિત ગૃહસ્થાશ્રમના જે ધર્મ, તેને આશ્રીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હવા, અને પોતે ધર્મને વિશે અતિ દ્રઢપણે વર્ત્યા તેને જોઈને સર્વે લોક જે તે ધર્મ એવે નામે કરીને જ બોલાવતા હવા. પછી એ ધર્મ ભક્તિને અસુર થકી અતિશય કષ્ટ થયું. તેના નિવારણને અર્થે તે ધર્મ ભક્તિ જે તે વૃંદાવનમાં જઈને મરીચ્યાદિક ઋષિએ યુક્ત થકા શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરતા હવા. તેણે કરીને તે ભગવાન એમની ઉપર પ્રસન્ન થયા, અને પોતાના અક્ષરધામમાં જેવા પોતે સદા વિરાજમાન છે તેવું પોતાનું દર્શન આપીને ધર્મભક્તિ પ્રત્યે બોલતા હવા જે, હે ધર્મ ભક્તિ, તમને કષ્ટના દેનારા જે અસુર, તેમને પૂર્વે મેં કૃષ્ણાવતારને વિશે માર્યા હતા, તે મારી ઉપર એમને વૈર છે, માટે તમને મારા જાણીને પીડે છે. તે અસુરના નાશને અર્થે હું જે તે નારાયણ ઋષિ રૂપે તમારા થકી પ્રગટ થઈને હરિકૃષ્ણ નામે વિખ્યાત થઈશ, ને તમારી ને ઋષિની અસુરના કષ્ટ થકી રક્ષા કરીશ, ને તમને દુર્વાસાના શાપ થકી મુકાવીશ, ને અસુરનો ને અધર્મનો ઉચ્છેદ કરીશ, ને પૃથ્વીને વિશે એકાંતિક ધર્મને પ્રવર્તાવીશ. એમ કહીને શ્રી કૃષ્ણ ભગવાન જે તે અંતર્ધાન થઈ ગયા, અને ધર્મના હૃદય કમળને વિશે વિરાજમાન થયા પછી તે ધર્મ ભક્તિ જે તે અતિશય આનંદને પામીને ત્યાંથી પાછા પોતાને ગામ છપૈયા આવીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિને કરતા હવા, અને એવી રીતે એ ધર્મને ભગવાન પ્રસન્ન થયા, માટે સર્વે જન જે તે તેમને હરિપ્રસાદ નામે કરીને બોલાવતા હવા. અને પછી કેટલાક માસ ગયા કેડે તે હરિપ્રસાદજી થકી ભક્તિને વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે સંવંત 1837ના ચૈત્ર સુદ 9મીને દિવસ રાત્રિ 10 ઘડી ગઈ ત્યારે પ્રગટ થતા હવા.
અને તેજો મંડળમાં પોતાનું દર્શન આપતા હતા। તે સમયમાં હરિપ્રસાદજીના ઘરને વિશે મોટો ઉત્સવ થતો હતો અને ઇન્દ્રાદિક દેવ જે તે જય જય શબ્દને કરતા થકા ને દુદુંભીને વજાડતા થકા પુષ્પનો વર્ષાત કરતા હવા અને અપ્સરાઓ જે તે નૃત્ય કરતી હવી અને ગંધર્વો જે તે ગાન કરતા હવા અને મુનિ જે તે આશીર્વાદ દેતા હવા અને દેવતાને સાધુના જે મન તે અતિ પ્રસન્ન થતા હવા અને અસુરના જે મન તે તત્કાળ ત્રાસને પામતા હવા અને તે ગામમાં રહેનારી જે સ્ત્રીઓ તે મંગળ ગાતી હવી ને બાળરૂપ એવા જે હરિ તેને આશીષ દેતી હવી અને તે સમયને વિશે મંદ સુગંધ અને શીતળ એવા જે વાયુ તે વાતા હવા અને તારાના ગણે સહિત આકાશ જે તે અતિશય નિર્મળ થતો હવો અને તે શ્રી હરિના જન્મથી તે છપૈયાપુર અક્ષરધામ તુલ્ય થતું હવું। તે વાર પછી તે હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રનું જે જાત કર્મ તેને બ્રાહ્મણો પાસે યથાવિધિ કરાવીને બ્રાહ્મણોને ઘણા પ્રકારના દાન આપતા હવા। પછી જન્મથી છઠ્ઠા દિવસને વિશે કોટરા આદિક બાળ ગ્રહ જે તે બાળ રૂપ એવા જે તે ભગવાન તેને મારવા સારું આવ્યા તેમને તે ભગવાન જે તે પોતાની દ્રષ્ટિ માત્રે કરીને બાળીને ભગાવી દેતા હવા। પછી ભગવાન 3 મહિના ને 11 દિવસના થયા ત્યારે માર્કંડેય ઋષિ જે તે બ્રાહ્મણને વેશે તે હરિપ્રસાદજીને ઘેર આવતા હવા। ત્યારે હરિપ્રસાદજી જે તે ઋષિનું અતિશય સન્માન કરીને ને તેમને જ્યોતિષી જાણીને કહેતા હવા જે તમે અમારા પુત્રનું નામકરણ કરો। પછી તે ઋષિ જે તે રાજી થઈને નામકરણ કરતા થકા બોલ્યા છે, હે હરિપ્રસાદજી, આ તમારા પુત્ર જે તે તમારી સર્વે આપદાને હર્ષે તથા જે જન એના આશ્રિત થશે તેમની સર્વે આપદાને હર્ષે અને કર્ક રાશિને વિશે એનો જન્મ છે માટે એમનું હરિ એવું નામ થશે અને વળી આ જે તમારા પુત્ર તેના દેહનો કૃષ્ણ વર્ણ છે તથા પોતાના આશ્રિત જનના જે મન તેમને પોતાની મૂર્તિને વિશે તાણી લેશે તથા ચૈત્ર માસમાં જન્મ છે માટે કૃષ્ણ એવે નામે વિખ્યાત થશે અને એ બે નામ નોખા નોખા છે તો પણ એ બે ભેળા મળીને હરિકૃષ્ણ એવું ત્રીજું નામ પણ થશે અને આ તમારા પુત્ર જે તે ત્યાગ જ્ઞાન તપ ધર્મ અને યોગ એ 5 ગુણે કરીને તો શિવજી જેવા થશે માટે નીલકંઠ એવે નામે કરીને લોકને વિશે પ્રસિદ્ધ થશે અને આ જે તમારા પુત્ર તેના હાથને વિશે પદ્મનું ચિહ્ન છે તથા પગને વિશે વજ્ર ઉર્ધ્વરેખા અને કમળ તેના ચિહ્ન છે તે માટે આ તમારા પુત્ર જે તે લક્ષાવધિ મનુષ્યના નિયંતા થશે અને આ તમારા પુત્ર જે તે કલ્યાણકારી એવા અનંત ગુણે યુક્ત થશે ને તમારી સમગ્ર કષ્ટ થકી રક્ષા કરશે એમ કહીને વિરામ પામ્યા। એવા જે માર્કંડેય ઋષિ તેને હરિપ્રસાદજી જે તે ઘણીક દક્ષિણા ને ભારે ભારે નવા વસ્ત્ર ને આભૂષણ તે આપતા હવા। પછી તે ઋષિ જે તે 1 દિવસ ત્યાં રહીને પ્રયાગ તીર્થની યાત્રા કરવા સારું ચાલી નિસરતા હવા અને તે પછી તે હરિપ્રસાદજીને ભક્તિ માતા જે તે પોતાના પુત્રના ગુણને સાંભળીને બહુ પ્રસન્ન થતા હવા। પછી તે શ્રીહરિ જે તે પોતાની બાળ લીલાએ કરીને પોતાના માતા પિતાને ને સંબંધીજનોને બહુ આનંદ ઉપજાવતા થકા બાળચંદ્રની પેઠે વૃદ્ધિને પામતા હવા અને તે પછી હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રને 5મે મહિને પ્રથમ પૃથ્વી પર બેસાડતા હવા અને 6ઠા મહિનાને વિશે પ્રથમ અન્ન જમવા શીખવતા હવા અને 7મે મહિને કાનને વિંધાવતા હવા
અને ત્રીજું વર્ષ બેઠું ત્યારે ચૌલ સંસ્કાર જે ગર્ભના કેશ ઉતરાવવા તે કરાવતા હવા, અને એ જ દિવસે માયાવી એવો જે કાળી દત્ત નામે અસુર તે ભગવાનને મારવાને આવ્યો, તેને ભગવાને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને મોહ પમાડ્યો, તે વૃક્ષને વિશે અથડાય અથડાયને મરી જતો હવો, અને તે પછી હરિપ્રસાદજી જે તે અસુરોના ઉપદ્રવ થકી છપૈયા ગામનો ત્યાગ કરીને પોતાના કુટુંબી સહિત થકા અયોધ્યાપુરીમાં નિવાસ કરીને રહેતા હવા, અને પછી હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રને પાંચમા વર્ષને વિશે પ્રથમ અક્ષર ભણવા શીખવતા હવા, અને આઠમા વર્ષને વિશે ભારે ભારે સામગ્રીઓને ભેળી કરીને પોતાના પુત્રને યજ્ઞોપવિત દેતા હવા, અને તે શ્રીહરિ જે તે પોતાના પિતા થકી યજ્ઞોપવિતને પામીને નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મને વિશે રહ્યા થકા વેદાધ્યયનને કરતા હવા, અને પોતાના પિતા પાસે વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ ધર્મશાસ્ત્ર એ સર્વે ગ્રંથનું પોતે અધ્યયન કરીને તથા શ્રવણ કરીને તે સર્વેનું જે રહસ્ય તેને યથાર્થ જાણતા હવા, અને એ સર્વમાંથી પોતે ચાર સાર કાઢતા હવા, તેમાં શ્રીમદ ભાગવત પુરાણ થકી તો પંચમ સ્કંધ ને દસમ સ્કંધ એ સાર કાઢ્યો, તથા સ્કંદ પુરાણ થકી વાસુદેવ મહાત્મ્ય એ સાર કાઢ્યો, તથા ઇતિહાસ જે મહાભારત તે થકી ભગવદ્ ગીતા વિદુર નીતિ ને વિષ્ણુ સહસ્ત્ર નામ એ સાર કાઢ્યો, તથા સર્વે ધર્મશાસ્ત્ર થકી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ સાર કાઢ્યો, એવી રીતે એ ચાર સાર કાઢીને તેનો ગુટકો લખાવીને પોતાની પાસે નિત્ય રાખતા હવા, પછી તે શ્રીહરિ જે તે જન્મ થકી 11 વર્ષના થયા ત્યારે પોતાની માતા જે ભક્તિ તેને ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત એવી જે ભક્તિ તેનો ઉપદેશ કરીને દિવ્ય ગતિને આપતા હવા, ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા, અને તે પછી કેટલાક માસ ગયા કેડે તે શ્રીહરિ જે તે પોતાના પિતા જે હરિપ્રસાદજી તેને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપીને દિવ્ય ગતિને પમાડતા હવા, ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા, અને એવી રીતે ભક્તિ ધર્મ જે તે દિવ્ય ગતિને પામીને પછી દિવ્ય દેહે કરીને નિરંતર તે શ્રીહરિને પાસે રહેતા હવા, તે વાર પછી તે શ્રીહરિ જે તે પોતાના જે સંબંધી તેને પૂછ્યા વિના જ નિત્ય સ્નાનને મિશે કરીને તીવ્ર વૈરાગ્યના વેગ થકી પોતાના ઘરનો ત્યાગ કરીને પોતે એકલા જ ઉત્તર દિશાને વિશે તપ કરવા સારું ચાલી નિસરતા હવા, તે કેવા છે તો બહિર્વાસે સહિત જે કૌપિન તેને ધારી રહ્યા છે, ને મૃગ ચર્મ ધાર્યું છે, ને પલાશનો દંડ ધાર્યો છે, ને શ્વેત એવું જે યજ્ઞોપવિત તે ધાર્યું છે, ને કંઠને વિશે તુલસીની બેવડી માળા ધારી છે, ને ચાંદલે સહિત જે ઉર્ધ્વપુંડ્ર તિલકનું ચિહ્ન તે ધાર્યું છે, ને મસ્તક ઉપર જટાને ધારી રહ્યા છે, ને કેળને વિશે મૂંજની મેખળા ધારી છે, ને હાથને વિશે જપમાળા કમંડળું ભિક્ષાપાત્ર ને જળગરનું એટલા વાનાને ધારી રહ્યા છે, ને શાલગ્રામને બાળ મુકુંદનો જે બટવો તેને ગળાને વિશે ધારી રહ્યા છે, ને ચાર સારનો જે ગુટકો તેને ખભાને વિશે ધારી રહ્યા છે, એવા વેશને ધરતા થકા શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે સરયુ નદીને તરીને ઉત્તર દિશામાં જતા હવા, તે ચાલતે ચાલતે કેટલેક દિવસે કરીને હિમાલય પર્વતની તલાટીમાં જે એક મહા મોટું વન આવ્યું તેને પામતા હવા, પછી ત્યાંથી ચાલ્યા તે કેટલેક દિવસે કરીને હિમાલય પર્વતને પામ્યા,
ને તે પર્વતને વિશે ચાલતા થકા કેટલેક દિવસે કરીને મુક્તિનાથ પ્રત્યે આવીને ઉગ્ર તપ કર્યું ને તે તપે કરીને સૂર્યનારાયણને પ્રસન્ન કરતા હોવા અને ત્યાં કેટલાક માસ રહીને પછી ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલ્યા તે હિમાલય પર્વતની તલાટીમાં એક મહાઘોર વન આવ્યું તેને વિશે 12 માસ સુધી વિચરતા હોવા પછી શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે વનને વિશે વડના વૃક્ષ તળે બેઠા ને તપને કરતા એવા જે ગોપાળ યોગી તેને દેખતા હોવા ને તે યોગી પાસે રહીને અષ્ટાંગ યોગને શીખતા થકા એક વર્ષ સુધી રહ્યા ને તે યોગીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને સિદ્ધ ગતિને પમાડતા હોવા અને પછી ત્યાંથી ઉત્તર મુખે ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે આદિ વારાહ નામે જે તીર્થ તેને પામ્યા અને ત્યાંથી ચાલ્યા તે બંગાળ દેશને વિશે સિરપુર નામે જે શહેર તેને પામતા હોવા અને તે શહેરનો રાજા સિદ્ધ વલ્લભ નામે મહાધાર્મિક હતો તેણે પ્રાર્થનાને કર્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ચોમાસાના 4 મહિના સુધી ત્યાં રહેતા હોવા અને તે શહેરને વિશે કાળીને ભૈરવ તેના ઉપાસકને સિદ્ધપણાનું છે અભિમાન જેમને એવા જે અસુર તેમના મદને હરતા હોવા અને પોતાનો સેવક જે ગોપાળદાસ નામે સાધુ તેની અસુરના અભિચાર થકી પોતાને સામર્થ્ય કરીને રક્ષા કરતા હોવા અને વળી તે શહેરને વિશે વેદ શાસ્ત્ર પુરાણનો ભણેલો એવો તૈલંગ દેશનો કોઈક બ્રાહ્મણ હતો તેણે તે રાજા થકી હસ્તી આદિકનું મહાદાન લીધું તેણે કરીને તે બ્રાહ્મણ ગૌરવર્ણ હતો પણ શ્યામ વર્ણ થઈ ગયો પછી તે બ્રાહ્મણ પોતાના પાપની શાંતિને અર્થે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને શરણે આવ્યો તેને પોતાના સામર્થ્ય કરીને તે પાપ થકી મુકાવ્યો ત્યારે કાળો મટીને પ્રથમના જેવો ગૌરવર્ણ થતો હોવો પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી હરિ તે જે તે કામાક્ષી દેવીને સમીપે કોઈક ગામ હતું તેને પામ્યા ને તે ગામમાં મહાકાળીનો ઉપાસક એક બ્રાહ્મણ હતો તે પોતાના ગામમાં જે કોઈ સાધુ તથા બ્રાહ્મણ તીર્થવાસી આવે તેને અભિચારે કરીને જીતીને પોતાના શિષ્ય કરે એવો અભિમાની હતો તે બ્રાહ્મણ આવીને શ્રી હરિને ઉપર પોતાનું જંત્ર મંત્ર અભિચાર સંબંધી જે ઘણુંક સામર્થ્ય તેને કરતો હોવો પણ તેણે કરીને પોતે કાંઈ પરાભવ પામ્યા નહીં ને પોતાને સામર્થ્ય કરીને તે બ્રાહ્મણનો સમગ્ર મદ ઉતારીને પોતાનો આશ્રિત કરતા હોવા પછી શ્રી હરિ જે તે ત્યાંથી ચાલ્યા થકા નવલખા પર્વતને પામ્યા જે નવલખા પર્વતને વિશે 900,000 સિદ્ધના સ્થાનક છે ને 900,000 ઠેકાણે અગ્નિની જ્વાળા નિસરે છે તથા પાણીના કુંડ છે તે પર્વતને વિશે રહ્યા જે સિદ્ધ તેમને પોતાનું દર્શન આપીને તે પર્વતથી ઉતર્યા ને બાલવા કુંડ નામે જે તીર્થ તેને પામતા હોવા અને ત્યાંથી ચાલ્યા જે શ્રી હરિ તે ગંગા સાગરના સંગમને પામીને ત્યાં સ્નાન કરીને પછી તે સમુદ્રની ખાડીને વહાણમાં બેસીને ઉતર્યા ને કપિલાશ્રમને પામતા હોવા ને ત્યાં નિત્ય કપિલજીના દર્શન કરતા થકા 1 માસ સુધી રહ્યા અને પછી ત્યાંથી ચાલ્યા તે જગન્નાથપુરી પ્રત્યે ગયા ને ત્યાં કેટલાક માસ નિવાસ કરીને પૃથ્વીના ભારરૂપ એવા જે ગણાક અસુર તેમને પરસ્પર વૈર કરાવીને યુદ્ધે કરીને નાશ કરાવી નાખતા હોવા પછી શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે ત્યાંથી દક્ષિણ દિશા પ્રત્યે ચાલ્યા તે આદિકુર્મ નામે જે તીર્થ ક્ષેત્ર તેને પામ્યા ને પછી ત્યાંથી મહાવનને વિશે ચાલતા થકા માનસપુરને પામ્યા અને તે પુરનો સત્રધર્મા નામે રાજા હતો તે પોતાનો આશ્રિત થયો ને તે રાજા દ્વારા અસુરોનો પરાભવ કરાવતા હોવા
અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે વેંકટાદ્રીને પામ્યા, ને ત્યાંથી શિવકાંચી ને વિષ્ણુકાંચીને પામ્યા, ને ત્યાંથી શ્રીરંગ ક્ષેત્રમાં જઈને બે માસ સુધી રહેતા હવા, ને ત્યાં વૈષ્ણવ સંગાથે સંવાદ કરતા થકા તેમને વિશે રહ્યો જે દુરાચાર તેનો પોતાને પ્રતાપે કરીને ત્યાગ કરાવતા હવા, પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીહરિ તે સેતુબંધ નામે જે તીર્થ તેને પામીને સમુદ્રને વિશે સ્નાન કરીને નિત્ય રામેશ્વર મહાદેવના દર્શન કરતા થકા બે માસ સુધી ત્યાં રહેતા હવા, ને પછી ત્યાંથી ચાલ્યા તે સુંદર રાજ નામે જે વિષ્ણુ તેમના દર્શન કરીને ત્યાંથી ચાલતા થકા માર્ગને વિશે એક ઘોર વન આવ્યો, તેમાં 5 દિવસ સુધી ચાલ્યા પણ કાંઈ અન્ન જળને ન પામ્યા, પછી 6ઠે દિવસે મધ્યાહ્ન સમયે વનમાં એક કૂપ આવ્યો, તેમાંથી કમંડળુએ કરીને જળને કાઢીને સ્નાન કર્યું, ને પછી વડના વૃક્ષ તળે બેસીને પોતાનો નિત્ય વિધિ કરતા થકા શાલિગ્રામની સેવા કરવા લાગ્યા, ત્યારે તે શાલિગ્રામને પાત્રમાં મૂકીને કમંડળુની ધારે કરીને સ્નાન કરાવવા માંડ્યો, તે જેટલું પાણી રેડ્યું તેટલું શાલિગ્રામ પી ગયા, તે એમ કરતા કરતા 5-7 કમંડળુ રેડ્યા તેને પી ગયા, પછી જળ પીને તૃપ્ત થયા જાણીને તે શાલિગ્રામને ચંદનાદીકે કરીને પૂજતા હવા, અને એમ વિચાર કરવા લાગ્યા જે શાલિગ્રામને આટલી તરસ લાગી ત્યારે ભૂખ પણ હશે ખરી, પણ આપણી પાસે કઈ નૈવેદ્ય ધર્યાનું નથી, માટે વિષ્ણુને શું જમાડીએ, એમ વિચાર કરે છે તેટલામાં શિવજી ને પાર્વતી તે પોઠિયા ઉપર બેસીને કાપડીને વેશે ત્યાં આવીને પ્રથમથી જ ઊભા હતા, તે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને એવી રીતે શાલિગ્રામની પૂજા કરતા જોઈને તેમને સાથવો ને મીઠું આપતા હવા, પછી તે સાથવાને જળમાં ચોળીને ને વિષ્ણુને નૈવેદ્ય ધરીને પોતે જમતા હવા, અને પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ભૂતપુરીને પામ્યા, ને ત્યાં રહી જે રામાનુજાચાર્યની પ્રતિમા તેનું દર્શન તથા પૂજન કરીને ત્યાંથી કુમારિકા ક્ષેત્ર પ્રત્યે આવ્યા, ને ત્યાંથી પદ્મનાભ ગયા, ને ત્યાંથી જનાર્દન ગયા, ને ત્યાંથી આદિ કેશવ નામે જે વિષ્ણુ તેમના દર્શન કરીને ત્યાંથી મલિયાચલ નામે જે કુલગીરી તેને પામતા હવા, અને ત્યાં સાક્ષી ગોપાલ નામે જે વિષ્ણુ તેના દર્શન કરતા થકા 5 દિવસ રહેતા હવા, અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે પંઢરપુર ગયા, ને ત્યાં વિઠ્ઠલનાથ નામે જે વિષ્ણુ તેના દર્શન કરતા થકા 2 માસ સુધી રહેતા હવા, પછી તે વિઠ્ઠલનાથને ભેટીને ત્યાંથી ચાલ્યા તે દંડકારણ્યને પામ્યા, ને તે દંડકારણ્યની પ્રદક્ષિણા કરીને નાસિકપુર પ્રત્યે આવ્યા, ને ત્યાં ત્રયંબકેશ્વર મહાદેવના દર્શન કરીને તાપી નદી પ્રત્યે આવ્યા, ને ત્યાંથી ચાલ્યા તે નર્મદા નદીને ઉતરીને મહી નદીને પામ્યા, ને મહીને ઉતરીને તથા સાબરમતી નદીને ઉતરીને ભાલ દેશને ઉલ્લંઘીને ભીમનાથ આવતા હવા, અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે ગોપનાથ નામે શિવજીના દર્શન કરીને પંચતીર્થી કરતા કરતા માંગ આવતા હવા, એવી રીતે તીર્થયાત્રાને કરતા એવા જે શ્રી હરિકૃષ્ણ ભગવાન તે જે તે જે જે તીર્થમાં પોતે ગયા તે તે તીર્થને વિશે રહ્યો જે અધર્મ તેનો ઉચ્છેદ કરતા હવા, ને એકાંતિક ધર્મનું સ્થાપન કરતા હવા,
અને તે તે તીર્થમાં રહેનારા જે જન તેમને પોતાના દર્શન આપીને તથા તેમનું અન્ન જળાદિ ગ્રહણ કરીને તેમને સંસારના બંધન થકી છોડાવતા હવા અને પછી ત્યાંથી ચાલ્યા જે શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે જે તે સંવંત 1856ના શ્રાવણવદી છઠને દિવસે લોજપુરમાં આવતા હવા અને તે લોજપુરમાં ઉદ્ધવના અવતાર એવા જે શ્રી રામાનંદ સ્વામી તેના શિષ્ય જે મુક્તાનંદ સ્વામી આદિક સાધુ તેમને દેખતા હવા અને તેમને સાધુ લક્ષણ યુક્ત એવા શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત જાણીને તે ભેળા પોતે રહેતા હવા અને કેટલાક માસ ત્યાં રહીને પછી ત્યાંથી તે સાધુ ભેળા ચાલ્યા તે ગિરનાર પર્વતની છાયામાં જે પીપલાણા ગામ તેમાં રહ્યા જે નરસિંહ મહેતા નામે બ્રાહ્મણ તેના ઘરને વિશે વિરાજમાન એવા જે શ્રી રામાનંદ સ્વામી તેમના દર્શન સંવંત 1856ના જ્યેષ્ઠવદી દ્વાદશીને દિવસ કરતા હવા તે સ્વામી કેવા છે તો ગૌર ને પુષ્ટ છે મૂર્તિ જેની એવા છે ને શ્વેત વસ્ત્ર પહેર્યા છે ને નૈષ્ઠિક બ્રહ્મચારીના વેશને ધરી રહ્યા છે એવા જે સ્વામી તેને સાષ્ટાંગ નમસ્કાર કરીને ને મળીને સ્વામીને પાસે બેસતા હવા પછી તે સ્વામી જે તે શ્રી નીલકંઠ બ્રહ્મચારીને જોઈને બહુ આનંદ પામતા હવા ને તેમનું જે સર્વે વૃતાંત તેને પૂછતા હવા પછી તે શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે પોતાનું જન્મસ્થાન કુળ માતા પિતા ગોત્ર વેદ પ્રવર ગુરુ ઇષ્ટદેવ એ સર્વેને જેમ છે તેમ કહેતા હવા તથા પોતાનો જે વૈરાગ્ય તથા પોતે જેમ સ્વજનનો ત્યાગ કર્યો તથા પોતે જેમ વનમાં નિવાસ કરીને રહ્યા તથા પોતે જેમ નાના પ્રકારે તપશ્ચર્યા કરી તથા પોતે જેમ અષ્ટાંગ યોગ સાધ્યો તથા પોતે જેમ તીર્થયાત્રા કરી તથા તે તીર્થમાં રહેનારા જે પાંખંડી ગુરુ તેનો પોતે જેમ પરાજય કર્યો એ આદિક જે સર્વ પોતાનો વૃતાંત તેને અનુક્રમે કરીને વિસ્તારે સહિત કહેતા હવા ત્યારે તે વાર્તાને સાંભળીને સ્વામી જે તે અતિશય પ્રસન્ન થયા ને શ્રી નીલકંઠ બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા જે હે બ્રહ્મચારી તમે તો અમારા છો કેમ જે તમારા પિતા જે ધર્મ તે પ્રથમ પ્રયાગ ક્ષેત્રને વિશે અમારા થકી જ ભાગવતી દીક્ષાને પામ્યા હતા ને અમારી આજ્ઞાએ કરીને મુમુક્ષુ જનને ધર્મે સહિત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિનો ઉપદેશ કરતા થકા કૌશલ દેશમાં રહ્યા હતા તે ધર્મના તમે પુત્ર છો ને ગુણે કરીને તો તમારા પિતા થકી પણ અધિક છો એવી રીતના જે સ્વામીના વચન તેને સાંભળીને શ્રી નીલકંઠ બ્રહ્મચારી જે તે અતિશય પ્રસન્ન થયા થકા તે સ્વામી પાસે રહેતા હવા પછી સંવંત 1857ના કાર્તિક સુધી એકાદશીને દિવસ તે સ્વામી થકી ભાગવતી દીક્ષાનું ગ્રહણ કરતા હવા ત્યારે તે સ્વામીએ સહજાનંદ એવું પોતાનું નામ ધર્યું તથા બીજું નારાયણ મુનિ એવું નામ ધર્યું પછી પોતે અતિશય પ્રીતિએ કરીને તે સ્વામીને સેવતા હવા પછી તે સ્વામી જે તે સર્વ સાધુ ગુણે સંપન્ન ને અતિ સમર્થ એવા જે નારાયણ મુનિ તેને જોઈને અને પોતાની જે ધર્મધૂર તે નારાયણ મુનિને સોંપીને પોતે સંવંત 1858ના માગશર સુધી 13ને દિવસ દેહ ત્યાગ કરીને પાછા બદ્રિકાશ્રમને વિશે જતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાતા હવા પછી શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના ગુરુની જે દેહ ક્રિયા તેને યથાવિધિ કરીને ને ધર્મધુરાને ઉપાડી લેતા હવા અને શ્રી રામાનંદ સ્વામીના આશ્રિત જે સાધુ
ब्रह्मचारी ने गृहस्थ हता तेमनी सत्शास्त्रना उपदेशे करीने संभावना करता हवा अने तेमने पोतानो अलौकिक प्रताप देखाड़ीने पोताने विषे तेमना चित्तने ताणी लेता हवा। ते वार पछी स्वामी श्री सहजानंद जी महाराज जे ते पोताना शिष्य जे त्यागी साधु तथा ब्रह्मचारी तथा केतला गृहस्थ सत्संगी तेमने विटाणा थका सोरठ हालार कच्छ झालावाड़ काठियावाड़ दंडाव्य भाल गुजरात ए आदिक जे सर्वे देश तेमने विषे पोताना प्रताप ने विस्तारता थका ने धर्म ज्ञान अने वैराग्य युक्त जे भक्ति तेने प्रवर्तावता थका ने अधर्मनो उच्छेद करता थका ने अधर्मी एवा जे पाखंडी असुरांश गुरु तेमनो पराभव करता थका विचरता हवा अने श्रीजी महाराज जे ते जे जे देश ने विषय विचर्या ते देशना जे जन ते श्रीजी महाराज ना अलौकिक ऐश्वर्य ने जोईने घणाक आश्रित थता हवा ने श्रीजी महाराज नु प्रगट प्रमाण भजन करता हवा। पछी श्रीजी महाराज जे ते तेमना उत्साह ने अर्थे ने तेमनी बुद्धि नी दृढ़ता ने अर्थे पोतानु जे नाना प्रकारनु ऐश्वर्य ते समाधिए करीने देखाड़ता हवा। तेमा केटलाक मनुष्य ने तो गोलोक ने मध्ये जे अक्षरधाम तेने विषे लक्ष्मी राधिका अने श्री दामादिक पार्षदे सहित श्री कृष्ण रूपे पोतानु दर्शन देता हवा अने केटलाक ने तो वैकुंठ लोक ने विषे लक्ष्मी ने नंद सुनंदादिक पार्षदे सहित विष्णु रूपे पोतानु दर्शन देता हवा अने केटलाक ने तो श्वेत द्वीप ने विषे निरन्न मुक्ते सहित महापुरुष रूपे पोतानु दर्शन देता हवा अने केटलाक ने तो अव्याकृत धाम ने विषे लक्ष्मी आदिक शक्तियों ने पार्षदे सहित भूमा पुरुष रूपे पोतानु दर्शन देता हवा अने केटलाक ने तो बद्रिकाश्रम ने विषे मुनि सहित नर नारायण रूपे पोतानु दर्शन देता हवा अने केटलाक ने तो क्षीर समुद्र ने विषे लक्ष्मी ने शेष नागे सहित योगेश्वर रूपे पोतानु दर्शन देता हवा अने केटलाक ने तो सूर्यना मंडल ने विषे हिरण्यमय पुरुष रूपे पोतानु दर्शन देता हवा अने केटलाक ने तो अग्नि मंडल ने विषे यज्ञ पुरुष रूपे पोतानु दर्शन देता हवा अने केटलाक ने तो प्रणवना जे नाद तेने तत्काल संभळावता हवा अने केटलाक ने तो कोटी कोटी सूर्य सरखु जे पोतानु तेज तेने देखाड़ता हवा अने केटलाक ने तो जागृत स्वप्न सुषुप्ति थकी पर ने सच्चिदानंद छे लक्षण जेनु ने दृष्टा छे नाम जेनु एवं जे ब्रह्म ते रूपे पोतानु दर्शन देता हवा अने केटलाक ने तो ब्रह्मांड ना आधार ने पुरुष सुक्त ने विषय कया एवा जे विराट पुरुष ते रूपे पोतानु दर्शन देता हवा अने केटलाक ने तो भूगोल ने खगोल ने विषय रया जे देवताना स्थानक ने ऐश्वर्य तेने देखाड़ता हवा ने केटलाक ने तो आधारिक जे छ चक्र तेने विषय रया एवा जे गणेश आदि देवता तेमने पृथक पृथक देखाड़ता हवा अने क्यारेक तो सोए सो गाव ने छेटे रया एवा जे पोताना भक्त तेमने प्रत्यक्ष प्रमाण पोतानु दर्शन देता हवा अने क्यारेक तो छेटे रया एवा जे पोताना भक्त तेमने पोताना घर ने विषे श्रीजी महाराज नी प्रतिमा ने आगळ धर्यूं जे नैवेद्य तेने पोते पोताना भक्त ने विस्मय पमाड़ता थका जमता हवा अने क्यारेक तो देहने त्याग करता एवा जे पोताना भक्त तेमने पोताना धाम प्रत्ये लई जवाने इच्छता थका त्यां पोते आवीने ते भक्तना गाम ने विषे रया एवा जे बीजा भक्त अथवा अभक्त तेमने पण पोतानु साक्षात दर्शन देता हवा एवी रीते मुमुक्षु अथवा मुमुक्षु नहीं एवा जे जन
તેમને પોતાના અલૌકિક ઐશ્વર્યને દેખાડતા એવા જે શ્રી સહજાનંદજી મહારાજ તેને જોઈને અતિશય વિસ્મયને પામ્યા એવા જે હજારો મનુષ્ય તે પોત પોતાના મતનો ને ગુરુનો ત્યાગ કરીને ને શ્રીજી મહારાજનો અનન્ય આશ્રય કરીને પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા. પછી ઘણાક જે મતવાદી તે શ્રીજી મહારાજ સંગાથે વિવાદ કરવા આવ્યા, પણ વાદે કરીને શ્રીજી મહારાજને જીતવાને કાજે કોઈ સમર્થ ન થયા. પછી તે સર્વે મતવાદી જે તે શ્રીજી મહારાજના અલૌકિક ઐશ્વર્ય પ્રતાપને દેખીને નમસ્કાર કરીને બોલ્યા છે, હે મહારાજ, તમે તો પરમેશ્વર છો, માટે અમારા જે જે ઈષ્ટદેવ છે તેના દર્શન અમને કૃપા કરીને કરાવો. એવી રીતે જે તેમનું પ્રાર્થના વચન તેને સાંભળીને તે સર્વેને બેસાડીને ને પોતાને પ્રતાપે કરીને તેમને તત્કાળ સમાધિ કરાવતા હવા. પછી તે સર્વે જે તે શ્રીજી મહારાજને દર્શન માત્રે કરીને ખેંચાઈ ગયા છે, નાડી પ્રાણ જેમના એવા થકા પોત પોતાના હૃદયને વિશે પોત પોતાના ઈષ્ટદેવ રૂપે શ્રીજી મહારાજને દેખતા હવા. તેમાં જે વલ્લભ કુળને આશ્રિત એવા વૈષ્ણવ હતા તથા નિંબાર્ક સંપ્રદાયના હતા તથા માધવી સંપ્રદાયના હતા, એ ત્રણ તો ગોપીના ગણે વિટાણા ને વૃંદાવનને વિશે રહ્યા ને બાળ લીલાએ કરીને મનોહર મૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે રૂપે દેખતા હવા. અને જે રામાનુજ સંપ્રદાયના હતા તે તો નંદ સુનંદ વિશ્વકસેન ને ગરુડાદિક પાર્ષદે સહિત લક્ષ્મીનારાયણ રૂપે દેખતા હવા. અને જે રામાનંદી હતા તે તો સીતા લક્ષ્મણ ને હનુમાને યુક્ત થકા દિવ્ય સિંહાસન ઉપર બેઠા એવા જે શ્રી રામચંદ્રજી તે રૂપે દેખતા હવા. અને જે શંકરાચાર્યના મતવાળા હતા તે તો બ્રહ્મ જ્યોતિ રૂપે દેખતા હવા. અને જે શૈવી હતા તે તો પાર્વતીને પ્રથમ ગણે સહિત જે શિવજી તે રૂપે દેખતા હવા. અને જે સૂર્યના ઉપાસક હતા તે તો સૂર્યના મંડળને વિશે રહ્યા જે હિરણ્યમય પુરુષ તે રૂપે દેખતા હવા. અને જે ગણપતિના ઉપાસક હતા તે તો મહાગણપતિ રૂપે દેખતા હવા. અને જે દેવીના ઉપાસક હતા તે તો દેવી રૂપે દેખતા હવા. અને જે જૈન હતા તે તો તીર્થંકર રૂપે દેખતા હવા. અને જે યવન હતા તે તો પૈગંબર રૂપે દેખતા હવા. એવી રીતે સમાધિએ કરીને પોત પોતાના ઈષ્ટદેવ રૂપે શ્રીજી મહારાજને જોઈને ને સર્વના કારણ જાણીને ને પોત પોતાના મતનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો દ્રઢ આશ્રય કરતા હવા ને પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા. એવી રીતે શ્રી સહજાનંદજી મહારાજ જે તે પોતાને પ્રતાપે કરીને જીવનું જે મૂળ અજ્ઞાન તેનો નાશ કરતા થકા પૃથ્વીને વિશે નાશ પામ્યો એવો જે એકાંતિક ધર્મ તેનું રૂડા પ્રકારે સ્થાપન કરતા હવા. અને વળી ધનાઢ્ય એવા જે પોતાના ભક્ત ગૃહસ્થ સત્સંગી તે પાસે ઘણાક અન્ન સત્ર કરાવતા હવા, તથા હિંસાએ રહિત એવા જે વિષ્ણુયાગ મહારુદ્રને અતિરુદ્રાદિક યજ્ઞ તેને કરાવતા હવા. અને તે યજ્ઞને વિશે હજારો બ્રાહ્મણને મિષ્ટ અને કરીને તૃપ્ત કરાવતા હવા. અને તે બ્રાહ્મણને બહુ પ્રકારના દાન અપાવતા હવા. અને સાધુ બ્રાહ્મણને દેવતા તેમનું જે પૂજન તથા ભોજને કરીને તૃપ્તિ તેને વારંવાર કરાવતા હવા, તથા અધર્મને પાખંડ તેનો વારંવાર ઉચ્છેદ કરતા હવા. અને વળી દેશ દેશમાં મોટા મોટા મંદિર કરાવીને તેમને વિશે નર નારાયણ ને લક્ષ્મી નારાયણને ભક્તિ ધર્મ હરિકૃષ્ણને રાધા કૃષ્ણાદિક મૂર્તિઓનું સ્થાપન કરતા હવા. અને તે મૂર્તિઓ દ્વારે અનંત ભક્તજનને ચમત્કાર દેખાડતા હવા.
અને શ્રીજી મહારાજ પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં રહ્યા, જે પોતાના ભક્તજન તેમની આગળ વર્ણાશ્રમનો ધર્મ તથા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા પોતાના સ્વરૂપનું જ્ઞાન તથા પોતાના મહાત્મય સહિત ભક્તિ એમના જે બહુ પ્રકારના ભેદ તેમને વિસ્તારે કરીને યથાર્થપણે કહેતા હવા, એવી રીતે નિત્ય પ્રત્યે પોતાના ભક્તજનને આનંદ પમાડતા એવા જે શ્રીજી મહારાજ તે જે તે શ્રી ગઢડા નગરને વિશે પોતાના ભક્ત એવા જે અભય નામે રાજા ને તેમની પુત્રીઓને તેમનો પુત્ર એ સર્વેની ભક્તિને વશ થઈને એમને ઘેર પોતે નિવાસ કરીને રહેતા હવા, અને ત્યાં રહ્યા થકા જન્માષ્ટમી, રામનવમી, પ્રબોધિની એકાદશી, ઉતાશની અને અન્નકૂટ એ આદિક જે ઉત્સવના દિવસ તેને વિશે ભારે ભારે સામગ્રીઓ મંગાવીને મોટા ઉત્સવ કરાવતા હવા, અને તે ઉત્સવને વિશે પરમહંસ તથા બ્રહ્મચારી તથા દેશ દેશના જે હરિભક્ત સત્સંગી તે શ્રીજી મહારાજના દર્શન કરવાને અર્થે વારંવાર આવતા હવા, અને નાના પ્રકારના વસ્ત્ર, આભૂષણ, ચંદન, પુષ્પ એ આદિક જે પૂજાની સામગ્રીઓ તેણે કરીને શ્રીજી મહારાજને પૂછતા હવા, અને તે ઉત્સવને વિશે શ્રીજી મહારાજ જે તે નાના પ્રકારની ભોજન સામગ્રીઓ કરાવીને હજારો સાધુને તથા બ્રાહ્મણોને ઘણીક પ્રકારે વારંવાર તૃપ્ત કરતા હવા, એવા જે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ તેની મૂર્તિના જે ચિહ્ન તે પ્રથમ લખીએ છીએ, શ્રીજી મહારાજના બે ચરણારવિંદના તળામાં ઉર્ધ્વરેખા છે તે કેવી છે, તો અંગૂઠાની પાસેની જે આંગળીઓ તેની બે કોરા નીકળી છે ને પાનીએ બે કોરા નીકળી છે, અને જમણા પગના અંગૂઠાના થડમાં ઉર્ધ્વરેખાને મળતું જવનું ચિહ્ન છે, અને તે જમણા પગના તળામાં ઉર્ધ્વરેખાની બે કોરે કમળ, અંકુશ, ધ્વજ, અષ્ટકોણ, વજ્ર, સ્વસ્તિક, જંબુફળ એમના ચિહ્ન છે, અને જમણા પગના અંગૂઠાના નખમાં એક ઊભી રાતી રેખાનું ચિહ્ન છે, ને એ જ અંગૂઠાને બાહેરલે પડખે એક તિલ છે, અને એ અંગૂઠાની પાસેની જે આંગળી તેનું જે અંગૂઠાની કોરનું પડખું તેમાં એક તિલ છે, અને જમણા પગની છેલ્લી આંગળીના બાહેરના પડખામાં નખની પાસે એક તિલ છે, અને ડાબા પગની ઉર્ધ્વરેખાની ડાબી કોરે શ્યામ એવા બે ચિહ્ન પાસે પાસે છે, અને વળી એ ઉર્ધ્વરેખાને મળતું જ ફણાના થડમાં એક વ્યોમનું ચિહ્ન છે, અને ડાબા પગના તળામાં ઉર્ધ્વરેખાની બે કોરે ધનુષ, કળશ, મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, અર્ધચંદ્ર એમના ચિહ્ન છે, અને બે પગના તળા રક્ત છે, ને બે પગના અંગૂઠા ને આંગળીઓના જે નખ તે રક્ત છે, ને ઉપરતા છે, ને તેજસ્વી છે, અને બે પગના અંગૂઠા ને આંગળીઓની ઉપર ઝીણા ઝીણા ને કોમળ એવા રોમના ચિહ્ન છે, અને બે પગના અંગૂઠા ને તેની પાસેની બે આંગળીઓ તે ઉપર ચાખડીના ઘસારાના ચિહ્ન છે, અને બે પગની જે બહારની ઘૂંટીઓ ને તેથી હેઠે આસનના ઘસારાના ચિહ્ન છે, અને જમણા પગની ઘૂંટીથી પાંચ તસુ ઊંચો નળીને ઉપર એક નાનો તિલ છે, અને એ પગના સાથળને બહારલી કોરે એક મોટું ચિહ્ન છે, અને ડાબા પગની ઘૂંટીથી પાંચ તસુ ઊંચો નળીને ઉપર એક મોટો તિલ છે, ને તેથી ઉપર પાસે જ એક નાનો તિલ છે, અને એ પગના ઢીંચણને બહારલે પડખે એક ચિહ્ન છે, અને કટી ભાગને વિશે બે કોરે ધોતિયું પહેર્યાના ઘસારાના શ્યામ ચિહ્ન છે, અને સદા શીતળ એવું જે ઉદર તે ઉપર ત્રિવળી પડે છે, અને ઊંડી ને ગોળ એવી જે નાભી તેની બે કોરે તિલ છે, તેમાં જમણી કોરે તો નાભીના કાંઠા ઉપર છે,
ને ડાબી કોરે તો નાભીથી જરાક છેટે છે અને જમણી કુખમાં એક મોટો તિલ છે ને તેની પાસે બીજો નાનો તિલ છે અને નાભીની ઉપર બે તસુને છેટે ત્રણ તિલ છે તેમાં બે નળીની ઉપર એક એક છે અને એક વચ્ચે છે અને તે વચલા તિલથી બે તસુ ઉપર એક તિલ છે અને ડાબે પડખે કૂંકથી ઊંચે ને બગલથી હેઠે મોટા ચાર તિલની એક ઊભી હાર છે ને તેની પાસે બહારલી કોરે એક બીજી નાના ચાર તિલની ઊભી હાર છે અને તે જ બગલ નીચે ત્રણ તિલની એક ઊભી હાર છે અને હૃદયને વિશે રોમનું શ્રીવત્સનું ચિહ્ન છે અને છાતીની વચ્ચે અર્ધચંદ્રને આકારે પાંચ તસુ પહોળું અને જરાક રાતું એવું એક મોટું ચિહ્ન છે તે જમણી કોરે કંઈક વિશેષ ચડતું છે અને એ ચિહ્નને વચ્ચે જરાક ડાબી કોરે એક મોટો તિલ છે અને એ તિલથી ડાબી કોરે બે આંગણને છેટે એક તિલ છે ને તેથી ડાબી કોરે બે તસુને છેટે ડાબા સ્તનથી ઉપર એક તિલ છે અને બે સ્તનથી ઉપર બે છાપના ચિહ્ન છે અને જમણી ભુજાની પાસે માહેલી કોરે ઊભી ઓળીએ ચાર તિલ છે અને જમણી ભુજામાં મૂળથી ત્રણ તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે ને તે છાપના ચિહ્નને પડખે બહારલી કોરે નાના ચાર તિલ છે અને જમણી કુણીથી હેઠા ને કાંડાથી ઊંચા બે તિલ છે અને જમણા હાથની ટચલી આંગળીના મૂળથી ઉપર અર્ધા આંગળને છેટે એક નાનો તિલ છે અને ડાબી ભુજાના મૂળથી ત્રણ તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે અને ડાબી કુણીથી બે તસુ હેઠો હાથને ઉપલે ભાગે એક તિલ છે અને ડાબા હાથના અંગૂઠા પાસેની જે આંગળી તથા વચલી આંગળી એ બેની વચ્ચે એક તિલ છે અને એ અંગૂઠા પાસેની આંગળીના નખની પાસે માહેલી કોરે એક નાનો તિલ છે અને ડાબા હાથના પોંચા ઉપર એક તિલ છે અને બે હાથના જે નખ તે રક્ત છે ને ઉપરતા છે ને તેજસ્વી છે ને તે નખના જે અગ્રભાગ તે અતિ તીક્ષ્ણ છે અને બે હાથના જે તળા તે રક્ત છે ને તે તળામાં જે રેખાઓ તે થોડી થોડી શ્યામ જણાય છે અને બે હથેળીના મૂળથી ઉપર આઠ તસુ ઊંચા બે છાપના ચિહ્ન છે અને બે કુણીઓ શ્યામ છે અને કંઠના ખાડાની વચ્ચે એક તિલ છે ને એ તિલથી જરાક છેટે એક નાનો તિલ છે અને દાઢીથી હેઠો એક તિલ છે અને ડાબા ખભાથી બે આંગળ હેઠો વાસામાં એક રોમે સહિત એક મોટો તિલ છે ને એ તિલથી હેઠો એક તિલ છે ને વળી તેથી હેઠો બીજો તિલ છે અને કરોડની ડાબી કોરે ડોકથી બે તસુ હેઠો એક તિલ છે અને જમણી ખરપડી ઉપર એક નાનો તિલ છે અને કરોડથી જમણી કોરે વાસાની મધ્યે ચાર તિલ છે અને નાસિકાની પાસે જમણી કોરે એક મોટો તિલ છે અને એ તિલથી ઊંચો ને આંખના ખૂણાથી હેઠો પાસે જ એક નાનો તિલ છે અને નાસિકાને ઉપર શીળીના ચાઠાના ઝીણા ઝીણા ચિહ્ન છે અને બે નેત્રની જે હેઠલી ને ઉપલી પાંપણીઓ તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે અને મુખમાં જમણી કોરે હેઠલી જે પ્રથમની દાઢ્ય તેમાં શ્યામ ચિહ્ન છે અને જીહ્વા તે કમળના પત્ર સરખી રક્ત છે અને તે જીભની ઉપર શ્યામ ચિહ્ન છે અને ડાબા કાનને માહેલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન છે અને વિશાળને ઉપરતું એવું જે લલાટ તેને વિશે તિલકને આકારે ઊભી બે રેખા છે અને વળી લલાટને વિશે જમણી કોરે કેશથી હેઠું એક ચિહ્ન છે અને જમણા કાનની બૂટી ઉપર એક નાનો તિલ છે અને તાળવાની ઉપર એક મોટો તિલ છે અને શિખાથી આગળ સમીપે
એક તિલ છે અને શિખાથી પછવાડે જમણી કોરે ત્રણ તિલ છે અને એ વિના બીજા પણ ઝીણા ઝીણા તિલ તે શરીરમાં કેટલાક છે અને શ્રીજી મહારાજની જે મૂર્તિ તે અતિશય રૂપ ને સુંદરતા ને મધુરતા તેને યુક્ત છે અને તે મૂર્તિ પુષ્ટ છે ને અતિશય શુભાયમાન છે અને તે મૂર્તિના દર્શનને કરનારા જે ભક્તજન તેમના મનને ને નેત્રને હરી લે એવી તે મૂર્તિ છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે ને શાંત સ્વભાવે યુક્ત છે અને દુર્ગપતનને વિશે શ્રી ગોપીનાથની મૂર્તિ જેટલી ઊંચી છે તેટલી જ શ્રીજી મહારાજની મૂર્તિ ઊંચી છે અને શ્રીજી મહારાજની મૂર્તિના જે કર ચરણ આદિક સર્વે અંગ તે સામુદ્રિક શાસ્ત્રમાં જેવા કયા છે તેવા છે. આવી રીતે શ્રીજી મહારાજની મૂર્તિના જે ચિહ્ન તે પોતાની સ્મૃતિને અનુસારે લખ્યા છે. હવે શ્રીજી મહારાજની જે સ્વાભાવિક ચેષ્ટા તે લખીએ છીએ. શ્રીજી મહારાજનો નિત્ય પ્રત્યે પાછલી ચાર ઘડી અથવા ત્રણ ઘડી રાત્રિ રહે ત્યારે ઉઠીને દાતણ કરવાનો સ્વભાવ છે અને તે પછી સ્નાન કરીને ધોયેલું જે કોરું સૂક્ષ્મ વસ્ત્ર તેણે કરીને શરીરને લૂઈને પછી ઊભા થઈને પહેરવાના વસ્ત્રને બે સાથળ વચ્ચે ભેળું કરીને તેને બે હાથે કરીને નીચોવી ને પછી સાથળને ને પગને લૂઈને પછી ધોયેલું સૂક્ષ્મ ઘાટું જે શ્વેત વસ્ત્ર તેને સારી પેઠે તાણીને પહેરે છે અને શ્વેત વસ્ત્ર પહેરવાની છે રુચિ જેને એવા જે શ્રીજી મહારાજ તે પછી બીજું ધોયેલું સૂક્ષ્મ શ્વેત વસ્ત્ર ઓઢીને ને ચાખડી ઉપર ચઢીને પોતાનો નિત્ય વિધિ કરીને જમવા પધારે છે અને પવિત્ર એવું જે જમવા બેસવાનું સ્થાનક ત્યાં જઈને આસન ઉપર બેસે છે અને જમવા બેસે ત્યારે ઓઢવાના વસ્ત્રને કાનને પછવાડે રાખીને કાનને ઉઘાડા રાખીને જમવા બેસે છે અને જમવા બેસે ત્યારે ઉગમણું અથવા ઉત્તરાદુ મુખ રાખીને ને ડાબા પગની પલાઠી વાળીને ને જમણો પગ ઊભો રાખીને ને તે ઉપર જમણા હાથની કુણી રાખીને જમે છે અને જમતા જમતા વારંવાર પાણી પીવાનો સ્વભાવ છે અને જમતા જમતા પોતાને જે જમ્યાની જણસ સારી સ્વાદુ જણાય તે બીજા કોઈક શ્રેષ્ઠ હરિભક્ત પોતાને મનગમતા હોય તેને અપાવે છે અને જમતા થકા ઓડકાર ખાઈને પેટ ઉપર હાથ ફેરવવાનો સ્વભાવ છે અને ક્યારેક તો કોઈક ભક્તજનની ઉપર પ્રસન્ન થયા થકા પોતાની પ્રસાદીનો થાળ તેને આપે છે અથવા અપાવે છે અને સાધુને પીરસવું હોય ત્યારે ડાબે ખબ્બે ખેસને નાખીને ને તે ખેસના છેડાને કેળ સંગાથે તાણી બાંધીને પીરસે છે અને પીરસે તારે લાડુ જલેબી આદિ જે જમ્યાની જણસો તેનું વારંવાર નામ લેતા થકા પંક્તિમાં વારંવાર ફરે છે અને સાધુ હરિભક્તોને જમાડવામાં તથા પીરસવામાં પોતાને શ્રદ્ધા આદર ને પ્રસન્નતા તે ઘણી છે અને શ્રીજી મહારાજ ક્યારેક તો વર્ષા ઋતુ તથા શરદ ઋતુને વિશે દુર્ગપતનને સમીપે ઘેલા નદીનું નિર્મળ જળ જાણીને સાધુ તથા સત્સંગી સહિત નાવા પધારે છે અને તે નદીના જળને વખાણતા થકા પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા તે ભક્તજન ભેળા બહુ પ્રકારે જળ ક્રીડા કરે છે અને જળમાં ડૂબકી મારે છે તારે પોતાના કાન નેત્ર ને નાક તેને બે હાથના અંગૂઠા ને આંગળીએ કરીને દબાવે છે તથા ડૂબકી મારીને ઝાઝી વાર પછી નીકળે છે તારે પોતાના મુખારવિંદ ઉપર જમણા હાથને ફેરવીને કોગળા કરવાનો સ્વભાવ છે
અને ક્યારેક તો નદીના પ્રવાહને મધ્યે ઉભા રહ્યા થકા સાધુની પાસે તાળી વજડાવીને કીર્તન ગૌરાવે છે ને પોતે પણ તે ભેળા તાળી વજાડતા થકા ઉત્સાહે સહિત કીર્તન ગાય છે અને જળમાં સ્નાન કરવા બેસે છે તથા સ્નાન કરીને નિસરે છે તારે પોતાને પ્રિય એવો કોઈક ભક્તજન બળવાન હોય તેના હાથને પોતાના હાથે કરીને ઝાલે છે અને પોતાને દર્શને કરીને હર્ષે યુક્ત છે મુખ જેના એવા જે પોતાના ભક્તજન તેમણે સહિત નદીના જળથી બહાર નિસરીને નદીના કાંઠાને વિશે ઉભા રહ્યા થકા પ્રથમની પેઠે પહેરેલા વસ્ત્રને નીચોવીને ને શરીરને લુઈને ધોળો ખેસ સારી પેઠે તાણીને પહેરે છે અને પછી ધોળો ફેંટો માથે બાંધે છે અને માથે ફેંટો બાંધે છે ત્યારે ફેંટાના છેડાનું છોગલું મૂકીને બાંધે છે તથા ફેંટાના એક આંટાનો પેચ ભ્રકુટીની પાંપણ ઉપર લાવીને બાંધે છે અને તે પછી ધોળા ખેસને ડાબે ખભે નાખીને ને તે ખેસના છેડાને કેળ સંઘાથે તાણીને બાંધીને પછી સુંદર ભારે ઘોડી ઉપર અથવા ઘોડા ઉપર અસવાર થઈને હજારો જે પોતાના ભક્તજન તેમણે ચારે કોરે વિટાણા થકા ને પોતાના દર્શનને કરતા જે ભક્તજન તેમના નેત્રને આનંદ ઉપજાવતા થકા પોતાને ઉધારે પધારે છે અને શ્રીજી મહારાજ પોતે ચાલે છે તારે ધોળી પછેડીને અથવા ધોળા ખેસને ડાબા ખભા ઉપર આડસોડે નાખીને જમણા હાથને હલાવતા થકા ચાલે છે અને ક્યારેક તો રૂમાલે યુક્ત જે જમણો હાથ તેને હલાવતા થકા ચાલે છે અને ક્યારેક તો ડાબા હાથને કેળ ઉપર મૂકીને ને જમણા હાથમાં રૂમાલને લઈને તે જમણા હાથને હલાવતા હલાવતા ચાલે છે અને શ્રીજી મહારાજને સહેજે ઉતાવળો ચાલવાનો સ્વભાવ છે અને પોતે ચાલે છે ત્યારે પોતાની કેળે ચાલતા જે ભક્તજન તે દોડે ત્યારે માંડ માંડ ભેળે ચાલી શકે એવી રીતે ઉતાવળા ચાલે છે અને જ્યારે પોતે ચાકડી પહેરીને ચાલે છે ત્યારે ચાકડીના ચટ ચટ શબ્દ થાય છે અને ક્યારેક તો પોતે કંઈક કાર્ય કરવાને તત્પર થયા થકા ઊભા હોય તથા ધીરે ધીરે ચાલતા હોય ત્યારે પોતાના જમણા હાથની મુઠ્ઠી વાળીને પોતાના જમણા સાથળમાં ધીરે ધીરે મારવાનો સ્વભાવ છે અને ક્યારેક તો ઘણાક માણસની ભીડ થાય છે ને રજ ઉડે છે ત્યારે પોતાની નાસિકા ને મુખારવિંદ તેને આડો રૂમાલ દે છે અને ક્યારેક તો પોતે ઢોલિયા ઉપર બેસે છે ને ક્યારેક તો ઓછાળે સહિત ગોદડું પાથર્યું હોય તે ઉપર બેસે છે ને ક્યારેક તો ગાદી ઉપર બેસે છે ને ક્યારેક તો ચાકડા ઉપર બેસે છે ને ક્યારેક તો ઢોલિયા ઉપર તકિયો પડ્યો હોય તે ઉપર બેસે છે અને બેસે ત્યારે ક્યારેક તો પલાઠી વાળીને બેસે છે ને ક્યારેક તો વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને બેસે છે અને જ્યારે જ્યારે બેસે ત્યારે બહુધા તો તકિયાનું ઉઠિંગણ કરીને બેસે છે અને ક્યારેક તો પોતે ઢોલિયા ઉપર અથવા આસન ઉપર બેઠા થકા તકિયાનું ઉઠિંગણ કરીને ને પોતાના પગને લાંબા કરીને પગ ઉપર પગને મૂકીને બેસવાનો સ્વભાવ છે અને ક્યારેક તો પોતે બેઠા થકા ડાબા ચરણારવિંદની ઉર્ધ્વ રેખા ઉપર પોતાના જમણા હાથની આંગળીને ઊભી ફેરવે છે અને ક્યારેક તો પોતાની જીહ્વાને એક કોરના દાંત તળે દબાવીને બેસું એવો સહજ સ્વભાવ છે અને ક્યારેક તો પોતે બેઠા થકા પોતાની ડોકને બે પાસે મરોડીને કડાકા વગાડે છે અને ક્યારેક તો પોતાના ભક્તજનની પાસે પોતાના વાંસાને દબાવરાવે છે ત્યારે છાતીની તળે તકિયો રાખીને દબાવરાવે છે અને શ્રીજી મહારાજ જ્યાં જ્યાં સહેજે બેઠા હોય ત્યારે તુલસીની માળાને ફેરવે છે અને ક્યારેક તો રમતની પેઠે તે માળાને બેવડી કરીને બે બે મણકા ભેળા ફેરવે છે
અને ક્યારેક તો વાર્તા કરતા થકા તે માળાને ભેળી કરીને બે હાથના તળા વચ્ચે રાખીને ઘસે છે, અને ક્યારેક તો માળા ન હોય ત્યારે પોતાના હાથની આંગળીના પર્વને ગણે છે, અને ક્યારેક તો નેત્ર કમળને મીચીને ધ્યાન કરતા થકા બેસે છે, અને ક્યારેક તો નેત્ર કમળને ઉઘાડા રાખીને ધ્યાન કરતા થકા બેસે છે, અને ક્યારેક તો ધ્યાન કરતા થકા ચમકીને જાગે છે, અને ક્યારેક તો પોતાની આગળ સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હોય ત્યારે પોતે ધ્યાન કરીને બેસે છે, અને ક્યારેક તો ચપટી વગાડતા થકા તે સાધુ ભેળા ગાવા લાગે છે, અને ક્યારેક તો સાધુ તાળી વજાડીને કીર્તન ગાતા હોય તે ભેળા પોતે તાળી વજાડીને કીર્તન ગાય છે, અને ક્યારેક તો પોતાની આગળ વાજિંત્ર વજાડીને સાધુ કીર્તન ગાતા હોય તથા પોતાની આગળ કથા વંચાતી હોય તથા પોતે પોતાના ભક્તજનની આગળ વાર્તા કરતા હોય ત્યારે ખસીને તેમને સમીપે જાય છે, અને કથા વંચાવતા હોય ત્યારે વારંવાર હરે એવા શબ્દનું ઉચ્ચારણ કરે છે, અને બીજી જે જે ક્રિયા કરતા હોય તેને વિશે પણ તે કથાને ભાને કરીને ક્યારેક તો અચાનક હરે એવા શબ્દનું ઉચ્ચારણ કરે છે ને તેની સ્મૃતિ થાય છે, ત્યારે પોતા પાસે જે ભક્તજન બેઠા હોય તેમની સામું જોઈને મંદ મંદ હસે છે, અને ક્યારેક તો પોતે રાજીપામાં વાર્તા કરતા હોય અથવા કથા કરાવતા હોય અથવા કીર્તન ગૌરાવતા હોય અથવા કાંઈક વિચારમાં બેઠા હોય ને તે વચમાં કોઈક જમવાનું પૂછવા આવે અથવા કોઈક પૂજા કરવા આવે અથવા હાર ચઢાવવા આવે તો તે ઉપર બહુ કચવાઈ જાય છે, અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત જે ભક્તિ તે સંબંધી જે જે વાર્તા તે પોતાના ભક્તજનની આગળ કરે છે, અને ક્યારેક તો સાંખ્ય યોગ પંચરાત્ર વેદાંત ઇત્યાદિક જે શાસ્ત્ર તેના રહસ્યની વાર્તા કરે છે, અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા તે ભક્તજનની આગળ ધર્માદિક સંબંધી વાર્તા કરે છે, ત્યારે પ્રથમ પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને તાળી વજાડીને સર્વને છાના રાખીને વાર્તા કરે છે, અને ક્યારેક ઘણાક ભક્તજનના સમૂહની મોટી સભા થઈ હોય ને તેમની આગળ ધર્માદિક સંબંધી વાર્તા કરવી હોય ત્યારે છેટેથી પણ સંભળાય તેને અર્થે પોતે ઊભા થઈને ને તાળી વજાડીને સર્વેને છાના રાખીને વાર્તા કરે છે, અને ક્યારેક તો તે વાર્તા કરવાને વિશે એકાગ્ર ચિત્તે કરીને પોતાને ઓઢવાનું વસ્ત્ર ખસી જાય તેની પણ સુરત રહેતી નથી એવો સ્વભાવ છે, અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા પોતાના મુખારવિંદને સમીપે બેઠા જે સાધુ તથા હરિભક્ત તેમને પરસ્પર પ્રશ્ન ઉત્તર કરાવે છે, ને તેમાં કોઈક કઠણ પ્રશ્ન પૂછે તેનો ઉત્તર ના આવડે તો સર્વેને આનંદ ઉપજાવતા થકા પોતે ઉત્તર કરે છે, અને ક્યારેક તો તે વાર્તા કરતા થકા પુષ્પના ગુચ્છને અથવા કોઈક મોટા પુષ્પને બે હાથે કરીને ચોળી નાખે છે, અને ક્યારેક તો તે વાર્તા કરતા થકા પોતાના રૂમાલના છેડાને વળ દેવો એવો સહજ સ્વભાવ છે, અને ક્યારેક તો ઉત્સવને વિશે નાના પ્રકારના દેશથી આવ્યા જે પોતાના ભક્તજન તેમણે પ્રીતિએ કરીને કરી જે મોટી પૂજા તેને અંગીકાર કરે છે, અને ક્યારેક તો ઉત્સવને વિશે પોતાની પૂજા કરવા સારું ઘણાક હરિભક્ત ભેળા થઈને આવે છે ત્યારે તેમણે ચઢાવ્યા જે પુષ્પના હાર તેને પોતાના બે હાથે કરીને ગ્રહણ કરે છે તથા ચરણાર વિંદે કરીને ગ્રહણ કરે છે તથા છડીએ કરીને ગ્રહણ કરે છે, અને ક્યારેક તો પોતાના દર્શન માત્રે કરીને પોતાના ભક્તજનને સમાધિ કરાવે છે, ને ક્યારેક તો તે સમાધિમાંથી તત્કાળ ઉઠાડે છે, અને ક્યારેક તો પોતે સભામાં બેઠા હોય ને કોઈક ભક્તજનને પોતાની પાસે બોલાવવો હોય ત્યારે નેત્ર કમળની સાને કરીને અથવા
અંગૂઠા પાસેની જે આંગળી તેની સાને કરીને તે ભક્તને બોલાવી લે છે અને ક્યારેક તો મોગરા આદિક પુષ્પના હારોને તથા લીંબુ આદિક જે ફળ તેને શીતળ જાણીને પોતાની આંખ ઉપર વારંવાર અડાડે છે અને ક્યારેક તો પોતે ભગવત કથા કરાવીને સાંભળે છે અથવા પોતે કથા કરે છે અથવા પોતે ભગવદ વાર્તા કરે છે અથવા કીર્તન ગૌરાવીને તે ભેળા પોતે ગાય છે અથવા મંદિર કરાવે છે અથવા સાધુ બ્રાહ્મણને જમાડે છે ઇત્યાદિ સત્ક્રિયા કર્યા વિના ક્યારેય નવરું ન રહેવું એવો સ્વભાવ છે અને પોતે ભક્તિ ધર્મ સંબંધી જે જે કાર્યનો આરંભ કરે છે તેને સંપૂર્ણ કરવામાં પોતાને શીઘ્રપણું ઘણું છે અને છીંક ખાવી હોય ત્યારે પ્રથમથી પોતાના રૂમાલને ખોલીને ને તે રૂમાલને મુખારવિંદ આગળ રાખીને છેટે સંભળાય એવી રીતે ઊંચે સ્વરે છીંક ખાય છે અને જ્યારે જ્યારે એવી છીંક ખાય છે ત્યારે બે ત્રણ ભેળી છીંક ખાય છે અને જ્યારે પોતે બગાસું ખાય છે ત્યારે હરે 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 એવા શબ્દનું ઉચ્ચારણ કરતા થકા પોતાને હાથે કરીને નેત્ર કમળને બે ત્રણ વાર ચોળે છે અને નિષ્કામ ભક્તે કરી જે પોતાની સેવા તેને વિશે છે રુચિ જેની એવો પોતાનો સ્વભાવ છે અને કંઈક રમુજે કરીને અતિશય હસે છે ત્યારે હાથે કરીને પોતાના રૂમાલને મુખારવિંદ આડો દઈને હસે છે અને ક્યારેક તો દેશાંતર થકી પોતાના સમીપે આવ્યા જે સાધુ તથા પોતાને પ્રિય એવા ભક્તજન તેમને જોઈને પ્રસન્ન થયા થકા તત્કાળ ઉઠીને તેમને બાથમાં ઘાલીને મળે છે ને તેમને તે દેશના સમાચાર પૂછે છે અને ક્યારેક તો ઉત્સવને વિશે પોતાને સમીપે રહીને પછી પોતાની આજ્ઞાએ કરીને પરદેશમાં જતા જે સાધુ તેમને પ્રસન્ન થઈને મળે છે અને ક્યારેક તો પોતાના ભક્તજન ઉપર પ્રસન્ન થઈને તેના મસ્તક ઉપર પોતાના બે હાથ મૂકે છે અને ક્યારેક તો પ્રસન્ન થઈને કોઈક ભક્તજનના હૃદયને વિશે પોતાના ચરણારવિંદનું ધારણ કરે છે અને ક્યારેક તો પોતાની આજ્ઞાને તત્કાળ પાળવાને ઈચ્છતો થકો તત્પર થયો જે કોઈ ભક્તજન તથા તે પોતાની આજ્ઞાને રૂઢી રીતે પાળીને આવ્યો જે કોઈક ભક્તજન તેને જોઈને તેની ઉપર પ્રસન્ન થયા થકા તેના હૃદયને વિશે પોતાના ચરણારવિંદ આપે છે અને ક્યારેક તો કોઈક ભક્તજન ઉપર પ્રસન્ન થઈને તેને પોતાની પ્રસાદી પુષ્પના હાર આપે છે તથા તોરા બાજુબંધ આપે છે તથા પોતાના વસ્ત્ર આભૂષણ આપે છે અને અતિશય ઉદાર છે સ્વભાવ જેમનો એવા જે શ્રીજી મહારાજ તે પોતાને અતિશય પ્રિય એવું જે પદાર્થ તે ભારે મૂલ્યવાળું હોય તો પણ તેને દેવાનો મનમાં સંકલ્પ કરતા થકા તત્કાળ સત્પાત્રને દઈ દે છે પણ વાર લગાડતા નથી એવો સ્વભાવ છે અને ક્યારેક તો પોતાના હાથ પગની જે આંગળીઓ તેને મરડીને કડાકા વગાડે છે અને ક્યારેક તો પોતાને સમીપે બેઠા જે ભક્તજન તેમની પાસે પોતાના હાથ પગની આંગળીઓને મરડાવીને કડાકા વગાડે છે અને ક્યારેક તો કોઈ પ્રાણીને દુખ્યો દેખીને અથવા સાંભળીને તત્કાળ દયાએ યુક્ત થકા રામ 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 એવી રીતે બોલવાનો સ્વભાવ છે અને વળી ક્યારેક તો હર કોઈ મનુષ્યને દુખ્યો દેખીને દયાએ કરીને પોતાના ચિત્તમાં ખેદને પામતા થકા પ્રસન્ન થઈને તે મનુષ્યનું દુઃખ ટળે એવી રીતે અન્ન વસ્ત્રાદિક પદાર્થે કરીને ઉપકાર કરે છે અને ક્યારેક તો કોઈકને કોઈક મારતું હોય તેને દેખીને દયાએ કરીને તેને ન દેખી ખમતા થકા તત્કાળ હાહાકાર કરીને તેનું નિવારણ કરે છે અને ક્યારેક તો પોતાની આગળ કોઈક સાધુનું અથવા કોઈક હરિભક્તનું કોઈક ઘસાતું બોલે તેને સાંભળીને તેની ઉપર પોતે કચવાઈ જાય છે ને તેનો અનાદર કરીને ઠપકો દે છે
અને ક્યારેક તો પોતાના શરીરમાં કંઈક કસર જેવું હોય ત્યારે પોતાના ડાબા હાથની આંગળીએ કરીને જમણા હાથની નાડીને જુએ છે અને પોતે જ્યારે સભામાંથી ઉઠે છે ત્યારે જય સચ્ચિદાનંદ અથવા જય સ્વામિનારાયણ એમ કહીને ને સાધુને નમસ્કાર કરીને ઉઠવાનો સ્વભાવ છે અને જ્યારે પોતે પંથને માર્ગે ઘોડે ચડીને ચાલે છે ત્યારે ક્યારેક તો લીલાએ કરીને ઘોડાની ડોક ઉપર પોતાના એક પગને લાંબો નાખીને ઘોડાને ચલાવે છે અને સૂએ ત્યારે પ્રથમ જાગતા થકા હાથની જે આંગળીઓ તે તિલક કરવાની પેઠે ભાલને વિશે ઊભી ફેરવે છે અને સુવાનું હોય ત્યારે પોતાની માળાને માગીને જમણા હાથમાં લઈને ફેરવતા થકા સૂએ છે અને પોતે પોઢે છે ત્યારે પોતાનું મુખારવિંદ ઉઘાડું રાખીને પોઢવાનો સ્વભાવ છે અને પોતે ભર નિંદ્રામાં સૂતા હોય ને કોઈક જરાક અડી જાય તો તત્કાળ ઝબકીને જાગી જાય છે અને કોણ છે એમ તેને પૂછે છે. આવી રીતે શ્રીજી મહારાજની જે સ્વાભાવિક ચેષ્ટા તે પોતાની સ્મૃતિને અનુસારે લખી છે ને બીજી પણ કેટલીક ચેષ્ટા છે એવા જે શ્રીજી મહારાજ તેમણે શ્રી ગઢડામાં રહ્યા થકા પોતાના ભક્તજનના સંશય ટાળવાને અર્થે સ્વધર્મ આત્મજ્ઞાન વૈરાગ્ય પોતાના સ્વરૂપનું જ્ઞાન ને પોતાની મહાત્મ્ય સહિત ભક્તિ એ પાંચ વાર્તા સંબંધી જે જે વચનામૃત કયા છે તથા અમદાવાદ અને વડતાલને વિશે રહ્યા થકા તથા ત્યાંથી બીજા ગામોમાં જઈને જે જે વચનામૃત કયા છે તેમાંથી કેટલાક દિવસના જે વચનામૃત તે શ્રીજી મહારાજના જે એકાંતિક ભક્ત તેમની પ્રસન્નતાને અર્થે પોતાની જે સ્મૃતિ તથા બુદ્ધિ તેને અનુસારે લખીએ છીએ. શ્રી ભક્તિનંદન ચરિત્રમિદં પવિત્રમ સંક્ષેપતો નિગદિતમ નિખિલાઘહારી ભક્ત્યા પઠે ચ શૃણુયાદપિ સાદરમ સોવાપ્નુયાત ખલુ પુમર્થમ ચ યમ મનુષ્ય. Thank you.